તમામ વિદ્યાર્થી મિત્રોનું હબીબ પટેલ મારી ચેનલમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ નંબર 11 જે ટોપિકની સમજૂતી મેળવવાના છે, ટોપિકનું નામ છે વીજળી. આંતર માળખાકીય સુવિધામાં 3 નંબરની જે બાબત આવે છે વીજળી છે, અને વીજળી વિશે આજે આપણે વિગતે ખ્યાલ મેળવીશું. આર્થિક વિકાસમાં જો સૌથી અગત્યનું ચાલક બળ હોય તો એ વીજળી છે. એટલે કે આર્થિક વિકાસ કરવો હોય તો વીજળીનો આપણે સૌથી વધારે ઉપયોગ કરવો પડે, એના વગર આપણે વિકાસ કરી શકીએ નહીં. ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય, આ બંને વિસ્તારોનો જો વિકાસ કરવો હોય તો એમાં વીજળીનું મહત્વનું યોગદાન રહેલું છે. ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે કે જ્યાં મોટાભાગે લોકો કૃષિ ક્ષેત્રની સાથે સંકળાયેલા હોય છે, એટલે કે કૃષિ ક્ષેત્ર, સિંચાઈ ક્ષેત્ર, નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો, જો એમનો વિકાસ કરવો હોય તો વીજળીનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી બને છે. અને શહેરી વિસ્તારની વાત કરવામાં આવે કે જ્યાં ઉદ્યોગોનું પ્રમાણ વધારે હોય છે, તો ઔદ્યોગિક વિકાસ માટે પણ વીજળી ખૂબ જ જરૂરી છે. હવે આપણે વાત કરવાની છે વીજળી ઉત્પાદન કરવાની ક્ષમતા કેટલી છે. તો 1950-51માં 2300 મેગાવોટ, 1950-51માં 2300 મેગાવોટ જેટલી ઉત્પાદન કરવાની ભારત દેશ ક્ષમતા રાખતો હતો, જે જુલાઈ 2009માં 1,54,574 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરી શક્યો. એટલે કે 1950-51થી લઈને જુલાઈ 2009 સુધી 61 વર્ષના ગાળામાં વીજળીની ઉત્પાદન ક્ષમતામાં અનેક ગણો વધારો જોવા મળ્યો છે એમ તમે દર્શાવી શકો. શોર્ટ ક્વેશ્ચનમાં પૂછી શકાય કે 1950-51માં વીજળી ઉત્પાદન ક્ષમતા કેટલી હતી, તો તમારે 2300 મેગાવોટ લખવાની છે. જો જુલાઈ 2009નું પૂછાય તો 1,54,574 મેગાવોટ જેટલી ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવતો હતો એમ તમે દર્શાવી શકો. હવે ભારત દેશ વીજળી ઉત્પન્ન કરવામાં, વીજળીની ઉત્પાદન ક્ષમતામાં કયું સ્થાન ધરાવે છે એ પણ શોર્ટ ક્વેશ્ચન પૂછી શકાય. તો વીજળી ઉત્પન્ન કરનાર દેશમાં ભારત દેશનું જે સ્થાન છે એ 7 નંબર પર આવે છે. અને જો વપરાશ કરવાની અંદર વાત આવે તો વપરાશમાં આપણે લખીશું 5મો નંબર, ઉત્પાદનમાં 7 અને વપરાશમાં આપણો નંબર આવશે 5. તો આ રીતે તમે યાદ રાખી શકો. હવે ભારત દેશમાં વીજળી કઈ રીતે ઉત્પન્ન કરી શકાય છે? ભારત દેશમાં 4 રીતે વીજળી ઉત્પન્ન કરી શકાય છે, જેમાં સૌથી પહેલા યાદ રાખીશું થર્મલ દ્વારા, 2 નંબર પર હાઇડ્રો પાવર દ્વારા, 3 નંબર પર યાદ રાખીશું ન્યુક્લિયર પાવર દ્વારા, અને 4 નંબર પર અન્ય રીતે વીજળી મેળવી શકાય છે. સૌથી પહેલા થર્મલ પાવર દ્વારા, હાઇડ્રો પાવર દ્વારા, ન્યુક્લિયર પાવર દ્વારા અને અન્ય રીતે. તો થર્મલ પાવર દ્વારા જે વીજળી ઉત્પન્ન થાય છે, તો આપણે એમાં લખી શકીએ કે જ્યારે કોલસા દ્વારા વીજળી ઉત્પન્ન કરવામાં આવતી હોય તેને થર્મલ પાવર કહેવાય. પાણી દ્વારા વીજળી ઉત્પન્ન કરવામાં આવતી હોય તેને હાઇડ્રો પાવર કહેવાય. પરમાણુ દ્વારા વીજળી ઉત્પન્ન કરવામાં આવતી હોય તો તેને ન્યુક્લિયર પાવર કહેવાય. અને અન્ય રીતે વાત કરીએ તો આપણે પવનચક્કી દ્વારા વીજળી ઉત્પન્ન કરવામાં આવે, બાયોગેસ દ્વારા વીજળી ઉત્પન્ન કરવામાં આવે, કે સૂર્ય શક્તિ દ્વારા વીજળી ઉત્પન્ન કરવામાં આવે વગેરે દ્વારા વીજળી ઉત્પન્ન થતી હોય તો એનો સમાવેશ આપણે અન્યમાં કરી શકીએ. હવે સરકાર સૂર્યશક્તિનો ઉપયોગ વધુ લોકભોગ્ય બને, એટલે કે લોકો વધારેમાં વધારે એનો ઉપયોગ કરતા થાય એ માટે સતત પ્રયાસ કરી રહી છે. અને પ્રયાસના ભાગરૂપે સૂર્ય કુકર અને સૂર્ય ગીઝર ખરીદવા માટે સરકાર સબસિડી પણ આપતી હોય છે. એટલું જ નહીં, પરંતુ સોલર પેનલ માટે પણ સરકાર પ્રોત્સાહન આપી રહી છે. સૂર્ય કુકર, સૂર્ય ગીઝર માટે સબસિડી અને સોલર પેનલ માટે પણ સરકાર પ્રોત્સાહન આપી રહી છે. હવે વાત કરવાની છે કે 2012-13માં થર્મલ પાવર
થર્મલ પાવર દ્વારા એટલે કે કોલસા દ્વારા જે વીજળી ઉત્પન્ન થતી હતી એનું પ્રમાણ કેટલું હતું? તો કોલસા દ્વારા 70% વીજળી ઉત્પન્ન કરવામાં આવતી હતી 2012-13માં. હાઇડ્રો પાવર અને વિન્ડ એટલે કે પવન ચક્કી દ્વારા 16% વીજળી ઉત્પન્ન કરવામાં આવતી હતી. ન્યુક્લિયર પાવર દ્વારા એટલે કે પરમાણુ દ્વારા 2% વીજળી ઉત્પન્ન થતી હતી. અને અન્ય દ્વારામાં આપણે લખી શકીએ પવન ચક્કી છે, સાથે સૂર્ય શક્તિ છે, બાયોગેસ છે, એમાં આપણે 12% જેટલું પ્રમાણ છે. તો આ બધા જ આંકડાઓને આપણે ભેગા કરીએ અને સરવાળો કરીએ તો 100 થશે. તો સૌથી વધારે વીજળી ઉત્પન્ન કોલસા દ્વારા કરવામાં આવતી હતી. હવે ભારત સરકાર હાઇડ્રો પાવર એટલે કે પાણી દ્વારા અને વિન્ડ પાવર એટલે કે પવનચક્કી દ્વારા વીજળી ઉત્પન્ન કરવાને પ્રોત્સાહન આપે છે. ભારત સરકાર પાણી દ્વારા વીજળી ઉત્પન્ન થઈ શકે અને સાથે સાથે લખી શકે કે પવનચક્કી દ્વારા એટલે કે વિન્ડ પાવર દ્વારા વીજળી ઉત્પન્ન થઈ શકે એને સતત પ્રોત્સાહન આપી રહી છે. શા માટે આવું પ્રોત્સાહન આપે છે? તો આપણે કહી શકીએ કે આ બંને દ્વારા વીજળી ઉત્પન્ન કરવામાં આવે, પાણી દ્વારા અને પવનચક્કી દ્વારા, જેમાં પ્રદૂષણ બિલકુલ થતું નથી, એટલે કે પ્રદૂષણની માત્રા નહીવત હોય છે, એટલા માટે સરકાર એને સતત અને સતત પ્રોત્સાહિત કરી રહી છે. હવે વીજળીનો વપરાશની વાત આવે તો કુલ ઉત્પાદનમાંથી વીજળીનો વપરાશ જે છે એ અહીંયા ટકામાં દર્શાવવામાં આવેલો છે. તો વીજળીનો ભારત દેશમાં કયા વિસ્તારમાં સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે અને કયા વિસ્તારમાં સૌથી ઓછો ઉપયોગ કરવામાં આવે છે તેના વિશે સમજૂતી મેળવીએ. તો વીજળીનો વપરાશ રહેઠાણ વિસ્તાર, ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર, વાહન વ્યવહાર અને અન્યમાં. તો રહેઠાણ, જ્યાં મનુષ્ય વસવાટ કરે છે, તો એ 22% જેટલો વીજળીનો વપરાશ કરતો હોય છે. ખેતી ક્ષેત્રમાં 18% વીજળીનો વપરાશ થાય છે. ઉદ્યોગ ક્ષેત્રની વાત કરીએ તો સૌથી વધારે વપરાશ ઉદ્યોગ ક્ષેત્ર કરતો હોય છે. 45% વીજળીનો વપરાશ ઉદ્યોગ ક્ષેત્ર કરે છે. વાહન વ્યવહારમાં 2% અને અન્યમાં 13% જેટલો વપરાશ જોવા મળે છે. અન્યમાં વીજ વહન વિતરણ વપરાશમાં આપણે દર્શાવી શકીએ. તો હવે આપણે વીજળી ક્ષેત્રના પડકારો વિશે માહિતી મેળવીએ. સૌથી પહેલી બાબત આવશે ઉત્પાદન ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ થઈ શકતો નથી. ખરેખર આપણી પાસે જે ક્ષમતા છે એ ક્ષમતા મુજબ આપણે વીજળીનું ઉત્પાદન કરી શક્યા નથી, એ પણ એક મોટો પડકાર કહી શકાય. બીજી બાબત યાદ રાખવાની છે કે 7-8% દરે આર્થિક વિકાસનું જ્યારે ધ્યેય રાખ્યું હોય, ગોલ રાખ્યો હોય અને એ માટે જેટલી વીજળીની જરૂર પડે તો એટલી વીજળી આપણે ઉત્પન્ન કરી શક્યા નથી, એટલા માટે પણ આ વિકાસ દર આપણે મેળવી શક્યા નથી. ત્રીજી બાબત, આપણે ઉત્પાદન ક્ષમતા કરતાં ઓછું ઉત્પાદન જોવા મળે છે. જે પ્રથમ મુદ્દો છે એને સમકક્ષ ગણાવી શકાય એવો જ મુદ્દો આપણે અહીંયા છે. તો ઉત્પાદન ક્ષમતા કરતાં ઓછું ઉત્પાદન જોવા મળે છે. આપણી પાસે જે શક્તિ છે, ક્ષમતા છે, એટલું આપણે ઉત્પાદન કરી શક્યા નથી, એનાથી ઉતરતી કક્ષાનું ઉત્પાદન જોવા મળે છે. અને ચોથી બાબત લખી શકીએ કે વીજળીની અયોગ્ય વહેંચણી. વીજળીની જો દેશમાં યોગ્ય વહેંચણી કરવામાં આવે, કૃષિ ક્ષેત્રને પણ સરખા પ્રમાણમાં વીજળી પ્રાપ્ત થાય, ઉદ્યોગ ક્ષેત્રને પણ પૂરતા પ્રમાણમાં વીજળી પ્રાપ્ત થાય અને સેવા ક્ષેત્ર અને જે અન્ય ક્ષેત્રો છે એમને પણ વીજળી પ્રાપ્ત થાય સરખા દરે અને સરખી રીતે, તો અહીં આપણે કહી શકીએ કે દેશનો વિકાસ થશે. પરંતુ વીજળીની અયોગ્ય વહેંચણી થઈ છે, વહન કરવાની જે પદ્ધતિ છે, વીજ ચોરીનું વધુ પ્રમાણ. ભારત દેશની અંદર વીજ ચોરીનું પણ સૌથી વધારે પ્રમાણ જોવા મળે છે, એટલા માટે આપણે એ પણ એક પડકાર ગણાવી શકીએ. અને છેલ્લી બાબત કે વીજળીના ઊંચા દરો જોવા મળે છે. વીજળીનું આવન જાવન
અને સાથે સાથે કોલસાની તંગી વગેરે ઉત્પાદન ક્ષમતાને અસર કરે છે. આપણે જેટલું અહીંયા વીજળીનું ઉત્પાદન કરવું જોઈએ એટલું આપણે ઉત્પાદન કરી શક્યા નથી. વીજળીનું વારંવાર આવવું, વીજળી વારંવાર કાપ મુકાવો, સાથે સાથે કોલસાની તંગી હોવી, એના કારણે આપણે જે ધ્યેય નક્કી કર્યું છે એ ધ્યેયને આપણે પૂર્ણ કરી શક્યા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ટૂંક સમયમાં જે 4 નંબરની આંતરમાળખાકીય સુવિધા છે એના વિશે સમજૂતી મેળવીશું. ત્યાં સુધી હું અભી પટેલ તમારી રજા લઉં છું. નમસ્કાર.